રિક્ષામાં મુસાફરોને બેસાડી બેસવામાં ફાવતો ન હોવાનું કહી મોબાઈલ ફોન ચોરી લીધા બાદ સર્કલ નજીક આગળ પોલીસ હોવાનું કહી મુસાફરોને ઉતારી ભાગી છૂટી ટોળકીને સિંગણપોર ડભોલી પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી 19 મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયા મત્તા કબજે કરી છે. સુરતમાં ઘણા સમયથી રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓના ખિસ્સા હળવા કરતી ટોળકીઓ સક્રિય છે, ત્યાં સિંગણપોર ડભોલી પોલીસે આવી એક ટોળકીને ઝડપી પાડી છે. સિંગણપોર ડભોલી પોલીસે બાતમીના આધારે અલગ અલગ વિસ્તારોમાંથી રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓને બેસવામાં ફાવતો ન હોવાનું કહીને આગળ પાછળ કરી તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી કરી ઉતારી ભાગી છૂટતા રીઢાવો અલાઉદ્દીન ઉર્ફે મામુ નજીબુદ્દીન સૈયદ, મુસ્તાક ખાન પઠાણ, ફૈઝલ ઉર્ફે ફૈઝુ શાહ અને કલીમ સલીમ શાહને ઝડપી પાડ્યા હતા. પોલીસે રીઢાવાની ઝડપી લેતા તેઓ પાસેથી 19 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેના બિલ અંગે માંગણી કરતા રીઢાવી બિલ ન આપી મોબાઈલ ફોન મુસાફરોના ખિસ્સામાંથી ચોરી આવવાની કબૂલાત કરી હતી. તેથી સિંગણપોર ડભોલી પોલીસે રીઢાવો પાસેથી 19 મોબાઈલ ફોન અને રિક્ષા મળી 3,49,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અઝર કુરશી સાથે અરશદ શેઠા.